સાબિત થવા જઈ રહી છે કારણ કે આજનો આ જંગ અને 20 વર્ષ બાદનો આ બદલો પણ કહી શકીએ આપણે તો બે દાયકા બાદ આ બંને ટીમ સામસામે આવી ગઈ છે લોકોનો આપણે ઉત્સાહ જોઈએ તો એ પણ એટલો જ વધારે છે અને આપણે જો બેટ્સમેનની વાત કરીએ વર્લ્ડ કપના અત્યાર સુધીના ટોપ 5 બેટ્સમેન તો વિરાટ કોહલી અને રોહિત શર્મા પર સૌથી વધારે મદાર રહેશે સૌની નજર એમના પર જ ટીકેલી છે અને અન્ય બેટ્સમેન અને બોલર્સ વિશે પણ જણાવશો બિલકુલ ધ્રુવિશા એક તો રહી આપણે મેચની વાત કરીએ તો મેચની સાથે સાથે આજે જે વિશ્વ કપ છે તેની ક્લોઝિંગ સેરેમની પણ છે ફાઇનલની સાથે જે ક્લોઝિંગ સેરેમની છે રાધા તેને લઈને અનેક એવું આયોજન પણ કરવામાં આવ્યું હતું જે રીતે એર શો થયું એર શોની સાથે સાથે વિવિધ એવા જે કાર્યક્રમ છે તે કરવામાં આવવાના છે ને આજે સાંજે જે ભવ્ય એવી આતિશબાજી પણ આપણને જોવા મળવાની છે રાધા બિલકુલ આ તમામની વચ્ચે સુરક્ષા વ્યવસ્થા પણ એટલી સઘન કરવામાં આવી છે કારણ કે કેટલા કરોડો લોકો ત્યાં છે વિશ્વનું સૌથી મોટું સ્ટેડિયમ અને ત્યાં લાખો લોકો આજે જવાના છે અને આ ઐતિહાસિક જે ક્ષણ રચાવવાની છે આપણે જે વિજય પ્રાપ્ત કરવાના છે એવું તમામ ભારતીયો કહી રહ્યા છે અને એને જોવા માટે લોકો ત્યાં જશે એટલે ચોક્કસથી એટલું બને છે કે એમની સુરક્ષા વ્યવસ્થા પણ ખૂબ વધારે કરવામાં આવે અને કેટલા દિવસોથી જે રાહ જોવામાં આવતી હતી કે ઇન્ડિયા વર્લ્ડ કપ ફાઇનલમાં આવે એ લોકોની રાહ આખરે હવે અહીંયા સુધી લોકો આવી ગયા છે અને હવે અહીંયા જે ટીમ એક બાદ એક સફળતાના શિખરો પાર કરીને ત્યાં સુધી પહોંચી છે લોકો આજે એ જ ઈચ્છી રહ્યા છે કે ભારતનો ભવ્ય વિજય થાય ધ્રુવિશા જી કહેવાય છે ને કે કોશિશ કરને વાલો કી કભી હાર નહીં હોતી રાધા અને આજે એ જ આપણે માહોલ જોઈ રહ્યા છીએ અલગ જ ક્રિકેટ ફીવર પણ દરેક જગ્યાએ જોવા મળી રહ્યો છે રાધા જો આપણે વાત કરીએ ક્રિકેટ ફીવર તો છે જ સાથે સાથે ઓસ્ટ્રેલિયાની ટીમ પણ મજબૂત કહી શકાય કેમ કે જે ટીમ ફાઇનલમાં પહોંચતી હોય તે એક પડકાર પણ ફેંકી શકે છે ભારતને પરંતુ જે રીતે હું પણ ઈચ્છું છું અને હું પણ આશા રાખું છું એવી રીતના તમે બધા જ આપણે ભારતીય આશા રાખતા હોય કે આપણી ટીમ આજે જીતવાની છે અને આશાવાદ વધવાના છે પરંતુ આ આશા જે આપણે આશા રાખી રહ્યા છે જીતની પરંતુ ક્યાંક ને ક્યાંક આ જીત છે પરંતુ એટલું ઓવર કોન્ફિડન્સ થવાની પણ જરૂર નથી અને જે રીતની આ ખેલ કહેવાય એક રમત છે અને રમતની અંદર કંઈ પણ થઈ શકે પરંતુ ભારતનું જે પરફોર્મન્સ છે તે આઉટસ્ટેન્ડિંગ હતું અને ભારતનું જે તમામ ફિલ્ડ આપણે લઈ લો બેટિંગમાં લઈ લો બોલિંગમાં લઈ લો તમામમાં ભારતે આખી સિઝનમાં આઉટસ્ટેન્ડિંગ પરફોર્મન્સ કર્યું છે જી પરફોર્મન્સ તો આઉટસ્ટેન્ડિંગ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે આજે ફાઇનલ વર્લ્ડ કપની મેચ યોજાવા જઈ રહી છે ત્યારે અમે જે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ છે તેની બહાર છીએ અને ત્યાં સરસ મજાના જે સાફા છે સાફા પણ વહેંચાઈ રહ્યા છે ટી શર્ટ પણ વહેંચાઈ રહી છે અને મેચની સાથે એક રોજગાર પણ અહીં લોકોને મળી રહ્યો છે ભૈયા ક્યાં નામ હે આપકા અનિકેત ચૌહાણ અનિકેતભાઈ કહાં સે આયો આપ કિતને કા હે સાફા યે 250 ઓકે ये मैच के टाइम पे थोड़ा कमाने मिल जाता है साफा वगैरह हाँ कमाने मिल जाता है टी शर्ट कितने की है टी शर्ट 200 अच्छा कैसा जम रहा है भाई एक मिनट हाँ जी बढ़िया हाँ जी ले रहे हैं बस इंडिया पाकिस्तान मैच भी आया था तो फाइनल है ना फाइनल है हाँ नहीं है अभी कैसा है ये टिकट कितने के लिए टिकट तो जो बुक माई शो में मिला वैसे तो ब्लैक में बहुत ज़्यादा बेच रहे हैं वो तो नहीं अफोर्ड कर सकते जो बुक माई शो से मिला आई एम गोइंग विद दैट फिर भी कितने के लिए फिर भी जो था 4.5 पे वही लिए एमआरपी सही लिए बुक माई शो से ब्लैक में कितने की मिल रही थी ब्लैक में तो बहुत ज्यादा जो जिसका जो मर्जी समवन इज सेइंग 20k 30k इट्स गोज ऑन जो जिसका मर्जी आज मतलब एकदम मूड है एकदम मैच देखने का बिल्कुल मूड है मतलब कितना जोश है बहुत ज्यादा क्योंकि बहुत दिनों के बाद इंडिया गया है फाइनल पे पहले ऐसा रिकॉर्ड अच्छा नहीं था सेमीज में हम लोग डिफीट हो रहे थे तो होपफुली इंडिया होम ग्राउंड है विन करेंगे साफा बहुत जच रहा है થેન્ક યુ સો મચ તો જોઈ શકો છો કે ખૂબ મોટી સંખ્યામાં લોકો એ મેચ જોવા માટે અહીં આવી રહ્યા છે લોકોની ખૂબ ભીડ છે ટિકિટનું પણ ક્યાંક જે બ્લેક છે એ ટિકિટો બ્લેકમાં છે ક્યાં નામ હે આપકા લવેશ કહાં સે કોટા રાજસ્થાન અચ્છા તો કિતને કે લિયે લવેશભાઈ ટિકિટ આપને બુક કિયા મેને ખુદ સે બુક હે મિલ ગઈ હા હા મિલ ગઈ મતલબ કહાં સે મિલી બુક માય શો કે પ્લેટફોર્મ સે હા सबने बुक किया हमने एक एक टिकट आपके जर्सी पे क्या आप किसको सपोर्ट कर रहे हैं क्या लिखा है जर्सी पर पूरी इंडिया टीम को सपोर्ट कर रहे हैं लेकिन जो हमारे कप्तान है रोहित शर्मा मैं पर्सनली उसको सपोर्ट कर रहा हूं तो दिस इज फॉर रोहित स्टार्टिंग मैटर करती है रोहित शर्मा मैंने भी रोहित शर्मा का पहना है हाँ हमारे पास विराट कोहली इंडिया पाकिस्तान ने सपोर्ट किया था विराट कोहली को सपोर्ट कर रहे हैं अच्छा मतलब टिकट विकेट मिल गई ना आपको अच्छा તો ખૂબ મોટી સંખ્યામાં લોકો આવી રહ્યા છે ઇન્ડિયાની ટીમને મોટા પ્રમાણમાં જે સપોર્ટ છે સપોર્ટ થઈ રહ્યા છે અરે ભાઈ સાહેબ કહાં સે હો દીવથી આવો છો
સરસ એકદમ ચકાચક બધા મેચ આમ આમ ડ્રેસ ફૂલ ડ્રેસમાં જ જાય બધા મેચ જો બધા મેચ આ ફાઇનલ છેલ્લો મેચ 11મો ડ્રેસ કેમ બનાવ્યો જાઓ અમાર ગામમાં ગામમાં બનાવ્યો કયું ગામ દીવ દીવ તો જબરજસ્ત ગામ ઓ જબરજસ્ત બહુ જબરજસ્ત ગામ આમ ફરો જોઈએ થોડાક મે તો ભાઈ આ આખા સરસ કપડા એટલે આ લાઈટ તો કરો સાફાની ચાલુ દેખાય નહીં રાત્રે જ દેખાય ભારત દેશ છે વાહ 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 આ લેન્સ લગાવ્યા છે બાપુ હા લેન્સ આપણા દેશ માટે ખાસ અને બધા મેચ અમે જોતા આવ્યા બધા વિન કર્યા જ અને આજે અમે વર્લ્ડ કપ વિન કરીને જ ઘરે જશું એક મહિનાથી અમે હજી ઘરે ગયા નથી હવે વર્લ્ડ કપ લઈને જ ઘરે જશું હવે આમાં શું છે બતાવો તો ખરા બતાવો બતાવો ચાર નું ગ્રુપ છે બે જણા જે આવે પાર્કિંગ કરીને ભાઈ આમના કપડા આમની આંખો આમનો સાફો એટલે માથા થી લઈ અને બધે ચારે બાજુ ભારત ભારત ની વાત છે ને ખૂબ મોટી સંખ્યામાં લોકો આવી રહ્યા છે અને ભારતની જે ટીમ છે એને સપોર્ટ કરી રહ્યા છે કેમેરા પર્સન વિજય સાથે કિશન કાટેલિયા ગુજરાત ફર્સ્ટ અમદાવાદ ચલો આ જાઓ એ ન્યૂઝ ક્રિકેટની જેટલી કહાનીઓ કરો એટલી ઓછી છે અને ક્રિકેટનો કેટલો શોખ હોય છે ક્રિકેટ માટે કેટલું દિલ એ ધડકતું હોય છે આ ભાઈ ભાઈ શું નામ છે યશ પટેલ યશ ભાઈ આ શું થયું છે પગમાં અને લિગામેન્ટ ઇન્જરી થઈ છે તો સર્જરી કરાઈ છે નીમાં આ યશભાઈ જો યશભાઈ ક્યાંથી આવો છો અમદાવાદથી જ છું અને આની અગાઉની મેચ કેવી રીતે જોવા આવ્યા અગાઉની મેચમાં એકચ્યુઅલી મારી સર્જરી બાકી હતી તો ડૉક્ટરે એડવાઇસ કર્યું કે ના જાઓ બટ હું ઇન્ડિયા પાકિસ્તાનમાં બી વ્હીલચેરમાં આવ્યો હતો અને એના પછી મહિનો થઈ ગયો સર્જરીનો તો ડૉક્ટરે કીધું પ્રિવેન્શનથી વોકરમાં જઈ શકો તો આજે ફરીથી હું એકવાર ઇન્ડિયાને સપોર્ટ કરવા આવી ગયો છું ટિકિટ મળી ગઈ છે યશભાઈ યસ ટિકિટ માટે બહુ મહેનત કરી હતી આજથી બે ત્રણ મહિના પહેલાંથી પ્રિપેરેશન ચાલુ કરી હતી તો મળી ગઈ હતી મને ટિકિટ જો આ ભાઈનો ઉત્સાહ જો ભાઈ તમે આટલી ભીડ છે પગમાં સર્જરી કરી છે સપોર્ટ લઈને ચાલી રહ્યા છે વોકરથી ચાલી રહ્યા છે યશભાઈ એમનું નામ જ યશ છે એટલે યશમાં હા આવી જાય એમ ને ડેફિનેટલી આપણે મારો પગ તો એક જ મહિનામાં મટી જશે બટ ઇન્ડિયા માટે આવો મોકો 10 વર્ષમાં ફરીથી ક્યારે આવશે ખબર નથી સો આજે આપણે દિલથી ઇન્ડિયા માટે ચીયર કરશું અને વિશ કે ઇન્ડિયા જીતી જાય વર્લ્ડ કપ અને આવી જ રીતે હજુ પણ જે ક્રિકેટ પ્રેમીઓ છે એ લગાતાર સ્ટેડિયમ ખાતે આવી રહ્યા છે વિજય સાથે કિશન કાટેલિયા ગુજરાત ફર્સ્ટ અમદાવાદ તો ફિલ્મ અને ક્રિકેટની હસ્તીઓમાં મેચમાં પણ મેળાવડો થઈ ગયો છે જમાવડો થઈ ગયો છે 83-11 બાદ ભારતને આ જીતની ત્રીજી તક છે અલગ જ માહોલ પણ અહીં જોવા મળી રહ્યો છે મહાસંગ્રામની શરૂઆત થઈ ગઈ છે ભારત બેટિંગ પણ શાનદાર કરી રહ્યું છે અને સૌ કોઈની નજર પણ ભારતના બેટ્સમેન પર એટલી જ ટકેલી છે તો ભારત ઓસ્ટ્રેલિયા વચ્ચેનો હાઈ વોલ્ટેજ મુકાબલો છે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ એટલે કે વિશ્વનું સૌથી મોટું સ્ટેડિયમ મેલબર્ન ક્રિકેટ સ્ટેડિયમ અને ત્યારબાદ ઈડન ક્રિકેટ સ્ટેડિયમ કરતાં પણ આ સ્ટેડિયમ મોટું છે કે જેમાં 360 ડિગ્રી વ્યૂ અને સાથે જ આ એર શો પણ યોજાયો હતો સૌથી પહેલા શરૂઆતમાં અલગ અલગ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે 3-4 બ્રેક્સ રાખવામાં આવ્યા છે કે જેમાં જેટલા પણ સિંગર્સ છે તે પોતાનું પરફોર્મન્સ આપવાના છે તો બીજી તરફ જેટલા પણ ક્રિકેટ રસિકો ત્યાં આવ્યા છે તેને જુમાવવા માટે તેમનો ઉત્સાહ વધારવા માટે અલગ અલગ પરફોર્મન્સ પણ હાથ ધરાશે જ્યારે પણ બ્રેકનો સમય આવશે તો આખું આયોજન કરવામાં આવ્યું છે બે અલગ અલગ દ્રશ્યો ટીવી સ્ક્રીન પર આપ જોઈ રહ્યા છો એક જે દ્રશ્યો આપ જોઈ રહ્યા છો સ્ટેડિયમ ખાતેના તો બીજી તરફ સ્ટેડિયમ બહારના દ્રશ્યો કે જ્યાં એટલો મોટો જમાવડો ક્રિકેટ રસિકોનો જોવા મળી રહ્યો છે